फाइन। नमस्कार, आप जो राज्य न्यूज 18 गुजराती ने तमाम महत्वपूर्ण समाचार नी साथे हूं लुबना खान। गुजरात में विदाय वच्चे वरसाद नी आगाही करवामां आवी छे। आगामी 5 दिवस सामान्य वरसाद रहेशे। वलसाड, नवसारी, गीर सोमनाथ में वरसाद रहेशे। आणंद, दाहोद, पंचमहाल, छोटाउदेपुर, डांग अने सूरत में पण सामान्य वरसाद नी आगाही करवामां आवी छे। 7 अने 8 तारीखे थंडर स्टॉर्म एक्टिविटी नी असर जोवा मळशे। तो दक्षिण गुजरात में 40 किलोमीटर नी झड़पे पवन फूंकाशे। नवसारी, डांग, नर्मदा, वलसाड में पण पवन फूंकाशे। हवामान विभाग की आगाही अनुसार समाचार में आगळ वात अरवल्ली। हवा में फायरिंग करते वीडियो वायरल थयो छे। जिला पंचायत प्रमुख पुत्र वीडियो वायरल थयो छे। शक्ति प्रदर्शन माटे हवा में फायरिंग करवामां आव्युं। फायरिंग करते आ वीडियो सोशियल मीडिया में अपलोड पण करवामां आव्यो। नेताना पुत्र सामे नोंधाशे फरियाद के केम, ते एक मोटो सवाल अहीं उभो थई रह्यो छे। जिला पंचायतना प्रमुखनो पुत्रनो आ वीडियो छे, जे हवामां फायरिंग करतो होय शक्ति प्रदर्शन माटे, तेवो वीडियो वायरल थता अनेक सवालो अहीं उपस्थित थई रह्या छे। અરવલ્લીથી હાર્દિક જોડાય છે ફોન લાઇન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જેવી રીતે જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્રનો જે વિડિયો છે તેને લીધે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, શું કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ છે ખરી હાર્દિક? હા લોકના, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી શાસિત છે, જે પ્રમુખ છે નામ છે લાલસિંહ ચૌહાણ, તેમના પુત્ર છે વીરભદ્રસિંહ ચૌહાણ, તેમનો એક વિડિયો એક વાયરલ થયો છે। ખુદ વીરભદ્રસિંહ ચૌહાણે જે હવામાં ફાયરિંગ કરતો વિડિયો તેમના જે સોશિયલ મીડિયા પેજ છે ત્યાં શેર કર્યો છે, અને ખાસ કરીને આજે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે હવામાં ફાયરિંગ કરીને આ વિડિયો તેમના દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે। હવે આ વિડિયો વાયરલ થઈ ચુક્યો છે, કારણ કે જે પ્રકારે સરકારનું જાહેરનામું છે જે હથિયારોને લઈને, એટલે લોકો ખાસ કરીને આ પ્રકારનો વિડિયો વાયરલ થવો એટલે કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં કહી શકાય કે શસ્ત્ર પૂજન કરી શકાય છે, પરંતુ આ સ્થિતિમાં હવામાં ફાયરિંગ શા માટે કરવું પડે અનેક પ્રશ્નાર્થો પેદા થઈ રહ્યા છે। ખાસ કરીને ભીલોડા તાલુકાનું જે મલાસા ગામ છે ત્યાંના રહેવાસી છે, ત્યાંથી આ વિડિયો સામે આવ્યો છે। પોતાના ઘર આગળનું જે વિડિયો છે ને, તમામ જે વિડિયોના આધારે હવે જે ભીલોડા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેઓ મલાસા ખાતે પહોંચ્યા છે। જે પૂછપરછ છે, જે જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના શાસિત જે પ્રમુખ છે તેમના પુત્રની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી રૂપના, જી બિલકુલ, આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। विधानसभा चूंटणी पहला गुजरात भाजप एक्शन मोड में। चूंटणी पहला केन्द्रीय मंत्रीओ घमरोड़शे। गुजरात आगामी 15 दिवस प्रवास नु आयोजन करवामां आव्युं छे। आवतीकाले केन्द्रीय मंत्री मीनाक्षी लेखी गुजरात प्रवासे छे, तो केन्द्रीय मंत्री कृष्णपाल गुर्जर पण गुजरात प्रवासे। केन्द्रीय मंत्री महेन्द्र मुजपरा कोड़ी समुदाय विस्तार में प्रवास करशे, तो मुजपरा तड़ाजा अने भावनगर ग्रामीण में प्रवास करशे। आगामी दिवसों में स्मृति ईरानी पण वधु एक प्रवास गोठवाई रह्यो छे। मीनाक्षी लेखी तापी, व्यारा अने निजरनो प्रवास करशे, तो केन्द्रीय मंत्री बीएल वर्मा मध्य गुजरातनो प्रवास करशे। वीरेन्द्रसिंह कलोल, स्मृति ईरानी 7 ऑक्टोबरे पेटलाद अने सोजित्रा विधानसभानो प्रवास करशे। मंत्री निरंजन ज्योति विरमगाम अने धोड़का, तो अजय भट्ट मोड़ासा अने भूपेन्द्र यादव सावरकुंडला तेमज राजूला विधानसभानो प्रवास करशे। आ उपरांत किरण रिजिजू महुआ विधानसभा बैठकनो प्रवास करवाना छे। तो વધુ માહિતી માટે મયુર લાઈવ જોડાયા છે। મયુર, એક બાદ એક મોટા મોટા દિગ્ગજ નેતા છે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ચૂંટણી નજીક આવી રહી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ્સ? જી બિલકુલ, હવે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે, અને ભારતીય જનતા પાર્ટી 7 તારીખથી પોતાની જે ગુજરાત ગૌરવ યાત્રા છે તેનો પણ પ્રારંભ કરાવવા જઈ રહેલી છે। 5 ગુજરાત ગૌરવ યાત્રાઓ જે છે તે યોજાઈ રહેલી છે, અને તેની અંદર હરેક દિવસે જે છે જુદા જુદા કેન્દ્રીય મંત્રીઓ છે તે સામેલ થવાના છે, અને આ જ કેન્દ્રીય મંત્રીઓ યાત્રાની અંદર સામેલ થશે, સાથે જ જે જિલ્લાઓ છે તેમની પણ તેઓ મુલાકાત લેવાના છે। જો કેન્દ્રીય મંત્રીઓની વાત
વાત કરવામાં આવે તો કૃષ્ણપાલ ગુજર તેઓ આવવાના છે, તે ગુજરાત પ્રવાસે આવશે, તે ઉપરાંત મહેન્દ્ર મુંજપરા છે તે પણ પ્રવાસ કરવાના છે, સ્મૃતિ ઈરાની પ્રવાસ કરવાના છે, મીનાક્ષી લેખી એ પ્રવાસ કરવાના છે, તે ઉપરાંત બી એલ વર્મા પણ પ્રવાસમાં આવવાના છે, તે ઉપરાંત વીરેન્દ્રસિંહ કલોલ પણ પ્રવાસની અંદર આવવાના છે. ઓવરઓલ આ જે પ્રવાસ જે ગોઠવવામાં આવેલો છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા, તો તે આ જે પાંચ યાત્રાઓ છે તે યાત્રાઓના રૂટની અંદર આ તમામ જે મંત્રીઓ છે તેમનો આ પ્રવાસ ગોઠવવામાં આવેલો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ અમરેલીના પ્રવાસે આવશે, અમરેલી જિલ્લાનો તેઓ પ્રવાસ કરશે અને ત્યાં સ્થાનિક જિલ્લા સંગઠન છે તેમની સાથે મુલાકાત કરશે. દ્વારકાથી લઈ પોરબંદર સુધી એક યાત્રાનો રૂટ છે, ઝાંઝરકાથી લઈ સોમનાથ સુધી બીજી યાત્રાનો રૂટ છે. સૌરાષ્ટ્ર ઉપર મહત્વનું જે ધ્યાન છે તે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રિત કરેલું છે, તે ઉપરાંત ઉત્તર ગુજરાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરેલું છે અને દક્ષિણ ગુજરાતની અંદરથી પણ બે યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ તમામ યાત્રાઓ છે તેની અંદર કેન્દ્રીય મંત્રીઓ એ સામેલ થવાના છે અને એક પછી એક આવનારા 10 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય મંત્રીઓ છે તે ગુજરાત પ્રવાસે આવશે અને સતત તેમનો જે ગુજરાત પ્રવાસ છે તે વધતો રહેશે. આ સિવાય પણ અન્ય જે રાષ્ટ્રીય નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે પણ ગુજરાત પ્રવાસ આવશે અને જે ચૂંટણીની જે કવાયત છે, જે પ્રચારની જે કવાયત છે તે હાથ ધરશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો તમામ કેન્દ્રીય મંત્રીઓ એક બાદ એક ગુજરાતના પ્રવાસે આવનાર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રવાસ રહેશે, કારણ કે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અન્ય સમાચારની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોરને સીઆર પાટીલની લીલી ઝંડી. ચાણસ્મા ખાતે સીઆર પાટીલે આપ્યું છે નિવેદન. અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવા પર મોટું નિવેદન આપ્યું છે. આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને લીલી ઝંડી પણ આપી દીધી છે. રાધનપુર સીટ પરથી લડીને જીતે તેવી આશા પણ વ્યક્ત કરી. થોડા દિવસ અગાઉ અલ્પેશે વ્યક્ત કરી હતી ઈચ્છા, રાધનપુર સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, અમે જરૂર એ ઇલેક્શન લડે અને એ સીટ પર વિજય થાય એવી એને શુભેચ્છા આપીએ છીએ. રાધનપુર એમનો વિસ્તાર છે ને, લડશે ને જીતશે એમનો વિશ્વાસ છે. લડવાના છે, મારે અહીં લડવું છે. હવે તો બે બાજુનું છે, એટલે કેવું જ પડે ને. હવે તો ઢોલ વાગ્યા, મારે પહેરવું છે, અહીંથી તમારે પહેરાવવાનું છે. એટલે આ ભાઈની જાનમાં ત્યાં હું જવાનો છું ને મારી જાનમાં આવવાના છે. અને જાન જોડી છે એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. આ જાન રંગે ચંગે જોડાય અને જાનને મસ્ત તમે મૂર્તિને પહેરાવો. તો જેવી રીતે અલ્પેશ ઠાકોરે પહેલાથી જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ રાધનપુરથી લડવા ઈચ્છે છે અને સાથે જ મારે પરણવું છે, તમારે મને પરણાવો છે તેવું પણ નિવેદન આપ્યું હતું. અને હવે જેવી રીતે તેમને લીલી ઝંડી મળી ગઈ છે કે તે રાધનપુરથી ચૂંટણી લડી શકે છે અને સાથે જ તે જીતે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ નિવેદન પણ જેવી રીતે આપવામાં આવ્યું છે, ત્યારે કહી શકાય કે અલ્પેશ ઠાકોરને સીઆર પાટીલ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે કે તે જ્યાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છી રહ્યા છે ત્યાં તેમને ચૂંટણી લડવા મળશે. ન કે ફક્ત લડવા મળશે, પરંતુ તે ત્યાંથી જીતે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે થોડાક દિવસ પહેલા જ આ નિવેદન આપ્યું હતું. તો પાટણમાં સીઆર પાટીલનું મહત્વનું નિવેદન. ચાણસ્માના એમએલએને ચૂંટણી લડવા આડકતરી લીલી ઝંડી આપી. દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી છે. દિલીપજીને આડકતરી તૈયારી કરવા માટે પણ કહી દીધું છે. દિલીપજીને જ સાકરે તોલ્યા તે લોકોમાં વહેંચી દો. સીઆર પાટીલના નિવેદનથી કાર્યકરોમાં ઉત્સાહ છે. આજે તમારી સાકર તુલા, આજે દિલીપભાઈને કરીને સાકર વેચી દો બધાને. પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નિવેદન. પીએમએ મારી નહીં ઠાકોર સમાજની પીઠ થાબડી છે. મારા માથેથી નખ સુધીની તમામ માહિતી પીએમ પાસે છે. તાજેતરમાં પીએમએ કેશાજીની પીઠ થાબડી હતી. અંબાજી પ્રવાસ દરમિયાન કેશાજીની પીઠ થાબડી હતી. જાહેરમાં પીઠ થાબડતા જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો આવ્યો હતો. તો દિયોદરમાં કાર્યક્રમમાં કેશાજીએ આ ઘટના અંગે તેમણે નિવેદન આપ્યું છે. દિયોદર ઠાકોર બોર્ડિંગમાં યોજાયેલા ઠાકોર સમાજના શસ્ત્રપૂજન કાર્યક્રમમાં
કેશાજીએ આ વાત કરી હતી। જ્યારે સનાતન માં આવ્યા એ વખતે મારું આ બહુનું પકડ્યું હતું એમણે, અને મારું બહુનું નતું પકડ્યું, આ સમાજનું બહુનું એમણે પકડ્યું છે, હું તો માત્ર નિમિત્ત છું। આ વિસ્તારની 54 સમાજને, દિયોદર વિસ્તારની 54 સમાજોને એમણે બહુનું પકડ્યું છે, અને મારી અંબાના બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર। ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકની દાદાગીરી સામે આવી છે। પાલનપુરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકે મુંડન કરાવ્યું, વિદ્યાર્થી લેસન ન લાવતા તેનું મુંડન કરાવવામાં આવ્યું। વિદ્યાર્થીને અગાઉ પણ માર માર્યાનો વાલીનો આક્ષેપ છે। तो पालनपुर पश्चिम पोलिस मथके संचालक विरुद्ध अरजी दाखल करवामां आवी छे। योग्य पगला लेवा माटे पण वाली द्वारा मांग करवामां आवी छे। બધા છોકરાને ખુરશી બેકે લેસન નથી લાવે, એને ફૂટપટ્ટી લોખંડની લઈ અને ઉભો હાથ ઉપર અથડીમાં મારે, મેં કીધું વંશ તને શું થયું કે હું પડી ગયો, આવું આવું કરે અને ટોલ કરે, એને ટોલ કરીને ઘેર મોકલી દીધો। મારો છોકરો આવ્યો એ જ મારા માટે મહત્વ છે, કેવી રીતે મારો છોકરો આવ્યો એ જ મને નથી ખબર, બસ એને એ ટોલ કરાવી એની સજા થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ। આજે પોતે એને મુંડન કરાવ્યું સાહેબે, અને મને ફોન કર્યો કે હું સજા આપું છું, પણ મને ખ્યાલ નહોતો કે આવી તાલિબાની સજા હશે। હું સરકારને અને જિલ્લા શિક્ષણ અધિકારીને એટલી વિનંતી કરું છું કે આવા શિક્ષકોની અંદર કડકમાં કડક સજા કરાવે, મને એ લોકોને અને કડકમાં કડક કાર્યવાહી કરાવે એવી હું અપેક્ષા રાખું છું। અમે આજ સુધી આવો કિસ્સો ક્યાં જોયો નથી, અને આ બાળક 2 દિવસથી એકદમ સુમસામ બેસી રહ્યું છે, ન બોલે છે ન ચાલે છે, તો એના માટે કંઈ કાર્યવાહી કરો અને એના માટે કંઈ એક્શન લો, આટલી જ વિનંતી છે અમારી। બેટ દ્વારકા ડિમોલિશન અંગે બોલ્યા હર્ષ સંઘવી। બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો થયા હતા, કરાંચીથી 57 નોટિકલ માઇલ દૂર છે સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાની પ્રક્રિયા, ગુજરાતના લોકો માટે બેટ દ્વારકાનું મહત્વ છે। બેટ દ્વારકા એ દરિયાઈ સરહદો જોડે જોડાયેલું સ્થળ છે। કરાંચીથી આશરે 57 નોટિકલ માઇલ પર આવેલું આ બેટ દ્વારકા એ ડાયરેક્ટ દરિયાઈ બોર્ડરો જોડે લાગેલું પહેલું એવું ટાપુ ભારતની બોર્ડર પર, જ્યાં લોકોની આટલી મોટી વસ્તી હોય છે, દરિયાઈ બોર્ડરો જોડે જોડાયેલા આવા ટાપુઓ પર ચોક્કસ ઈરાદાઓથી જો બનાવેલા મકાનો હોય અને એ મકાનની પાછળ જો કોઈ ઇલીગલ એક્ટિવિટી ચાલતી હોય તો એની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। ભગવાન કૃષ્ણની નગરી છે, અને ભગવાન કૃષ્ણની નગરી એ ભગવાન કૃષ્ણના સૌ જે કોઈ ભાવિ ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન અર્થે દ્વારકા બેટ દ્વારકા આવે છે તેમના સ્વાગત માટે આ ધરતી હંમેશા તૈયાર છે। ખેડામાં પથ્થરમારાની ઘટના અંગે બોલ્યા હર્ષ સંઘવી। ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, દરેક સમાજ સાથે મળીને તહેવાર ઉજવતો રહ્યો છે, કેટલાક અસામાજિક તત્વો અડચણ પેદા કરવા માંગે છે, કોઈ સમાજ નહીં અસામાજિક તત્વોનો પ્રયાસ। મંદિર પર તમામ ગ્રામજનો, સૌ માના ભક્તો ગરબે રમી રહ્યા છે, ત્યારે કોઈ સમાજ દ્વારા નહીં પરંતુ એ ગામના અસામાજિક ટોલકી દ્વારા ગામની શાંતિ કઈ રીતે ડોલવાય તેનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવ્યો। હું એવું માનું છું કે ગુજરાતમાં જે કોઈ લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। બનાસકાંઠામાં કાંકરેજના બુકોલી ગામે યોજાઈ અશ્વદોડ, વર્ષો જૂની પરંપરા અનુસાર યોજાઈ અશ્વદોડ। ગામમાં આવેલા
કોટડિયા વીરના દર્શન સાથે યોજાઈ હતી અશ્વદોડ. મોટા પ્રમાણમાં અશ્વ સવારો જોડાયા હતા આ દોડમાં. ત્યારે બુકોલી સહિત આસપાસના અનેક ગામના લોકો પણ અશ્વ દોડ જોવા માટે ઉમટ્યા હતા. તો મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો પણ આ દોડ જોવા માટે આવ્યા હતા. સાથે જ વર્ષો જૂની આ પરંપરા છે જે આ વર્ષે પણ યોજાઈ હતી. કોટડિયા વીરના દર્શન સાથે અશ્વદોડની પરંપરા અહીં વર્ષો જૂની રહેલી છે. નવરાત્રી પર્વની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લામાં ભંડારિયા ગામે બહુચરાજી માતાજીના મંદિરમાં અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભૂંગળના સૂર, મશાલ અને ચામર ઢાળી શાહી ઠાઠથી થતી આરતી અને ભવાઈ નાટકો ગોહિલવાડ સહિત વિશ્વમાં પ્રસિદ્ધ છે. આશરે 300 વર્ષ જૂની આ ભવાઈ નાટકને જોવા માટે સંત બજરંગદાસ બાપા આવતા હોય છે. આ ભવાઈ ફક્ત દેશમાં જ નહીં પરંતુ જાપાનના એક મ્યુઝિયમમાં પણ આ ઐતિહાસિક નાટકની નોંધ લેવામાં આવી છે. બહુચરાજી મંદિર દ્વારા કોઈ દિવસ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવતું. આમ આજે પણ ભંડારિયામાં પ્રાચીન પરંપરા જળવાઈ રહી છે, જે ગૌરવની વાત છે. બહુચરાજી કલા મંડળ અને મંદિરનો ઇતિહાસ 200 વર્ષ જૂનો છે, 200 કરતાં પણ વધારે વર્ષ જૂનો છે. શ્રી ભંડારિયા બહુચરાજી મંદિરમાં વર્ષોથી નાટકો અને ભવાઈની પરંપરા આ આદ્યશક્તિના તહેવારમાં નવરાત્રના 9 દિવસ ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આવેલું ભંડારિયા બહુચરાજી મંદિર એક શક્તિધામ છે. અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર અનેક જ્ઞાતિ જાતિના લોકો ભેગા થાય છે અને સમૂહની અંદર જાગ કરવા માટે વર્ષોથી અહીંયા ભવાઈ ઐતિહાસિક નાટકો રજૂ કરવામાં આવે છે. આ ભવાઈ આ નાટકો એટલા પ્રચલિત થયા છે કે જાપાનના મ્યુઝિયમની અંદર પણ તેની નોંધ લેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 125 ફૂટ ઊંચું ત્રિશુલ દર્શન માટે ખુલ્લું મુકાયું. ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે. દશેરા નિમિત્તે લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી બાપુ તેમજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના આગેવાનોના હસ્તે ત્રિશુલની પૂજા કરવામાં આવી. ત્રિશુલ લોકો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું. સમગ્ર દેશમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જીસીપી અહેમદ ખુરશીદ સહિત અન્ય અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરીજનોને દશેરાની શુભકામનાઓ પણ પાઠવી હતી. તમામ અધિકારીઓ સાથે આજ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રની પૂજા કરવામાં આવી, સાથે સાથે જેટલા બી વાહનો છે, અમારા અશ્વદળ છે, એ બધાને આજના દિવસે અમે અહીંયા હેડક્વાર્ટર ખાતે પૂજન કરીએ છીએ અને ઉમ્મીદ કરીએ કે એ અમારો અને તમામ શહેરવાસીઓના પૂરતા રક્ષણ આપશે. મહત્વપૂર્ણ સમાચાર. દાહોદથી દેવગઢ બારિયામાંથી નકલી નોટો ઝડપાઈ છે. 1 લાખ કરતાં વધુની નકલી નોટો ઝડપાઈ છે. 500ના દરની 268 નોટો ઝડપાઈ છે. તો યુટ્યુબ ઉપર જોઈને નકલી નોટ બનાવતા શીખ્યો હતો યુવક. 18 વર્ષીય પ્રિયજીતસિંહ ચૌહાણ દેવગઢ બારિયામાં મકાન ભાડે રાખીને નકલી નોટો બનાવતો હતો. તો દેવગઢ બારિયા પોલીસે યુવકને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે નકલી નોટોનો પર્દાફાશ થયો છે. મહેસાણાના વિજાપુરના ખરોડ ગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. ગામમાં વાહનો દુકાનોમાં તોડફોડ કરાઈ. બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. તો આ ઘટના અંગે ટોળા એકઠા થયા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરામાં 19 વર્ષીય કોલેજિયન યુવકની હત્યા અંગે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો.
युवक ने मौत की घाट उतारनार खुद तेनो खास मित्र होवानुं सामे आव्युं छे। बहन साथे प्रेम संबंध की आशंका में तेणे युवक की करपीण हत्या करी नाखी। पोलीसे पूछपरछ करता चौंकावनारी विगतो सामे आवी। आरोपी युवक की हत्या करी छरी अने सैंडल विश्वामित्री नदी में फेंकी दीधा। वधुमां तेणे हत्या करवाथी लईने पोलीस कई रीते तेना सुधी पहोंची पूछपरछ करे ते अंगे यूट्यूब अने वेब सीरीज जोईने तालीम मेळवी होवानुं पण कह्युं। किडनेपिंग थीम पर फोटो पाड़वानुं कहीने तेणे युवक की हत्या करी हती। पोलीसे हत्यारने गणतरीने कलाकों में झड़पी पाड्या छे। जूनागढ़ में सामान्य बोलाचाली में थयेली हत्याना आरोपी ने पोलीसे झड़पी पाड्यो छे। धरानगर विस्तार में रहता युवक की छरीना घा मारीने हत्या कराई हती। पूछपरछ में सामे आव्युं छे कि आरोपी अने मृतक वच्चे सामान्य बोलाचाली थई हती अने आ सामान्य बोलाचाली हत्या में परिणमी हती। आरोपी हत्या करीने त्यांथी फरार थयो हतो, जेना पण सीसीटीवी सामे आव्या। पोलीसे हत्या पाछळनुं कारण जाणवा माटे वधु तजवीज हाथ धरी छे। तो बजार में खुल्लेआम हत्या थता पोलीसनी कामगीरी पर पण अनेक सवाल उठी रह्या छे। અમારું કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે, ડીએસપી સાહેબ કમિશનર સાહેબને, કે તમે ધરણનગર વિસ્તારમાં આવી અને આવારા તત્વો ઉપર કંટ્રોલ કરો, કેમ કે વારંવાર આવી ઘટનાઓ બન્યા રાખે છે, વારંવાર ઘટનાઓ બન્યા રાખે છે। રાતે 12 વાગે હત્યા થઈ ગઈ છે। જીવાભાઈ 15 નંબરના કોપરેટરનો છોકરો હરેશભાઈ સોલંકી, તેમને મારામારી કરતા મારા ભાઈને છડી વડે ઘા મારતા इन्वेस्टिगेशन के हिसाब से क्या आरोपी का कहना है कि सामने वाले इनको गाली दिए थे। ये कह रहा कि अभी तक इनको किसी ने गाली दिया नहीं, तो उसमें इन्होंने थोड़ा उश्केर गया, फिर उश्केर मार्ट में छरी से इसको मर्डर किया है। बनाव के टाइम पे 2-3 और लोग थे उसके घर पे, बट आरोपी में ये अकेला ही है। बेट द्वारका में डिमोलिशन आज 5मो दिवस छे। ऑपरेशन क्लीन अप हेठळ दबाण हटाव कामगिरी अत्यार सुधीमां करोड़ोनी कीमतना दबाणों दूर थया छे। 6,25,00,000થી વધુની કિંમતના દબાણો દૂર કરાયા છે, તો 1,50,000 ફૂટ જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા। ધર્મના નામે થયેલા 30 દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, તો 40 ગોડાઉન કુખ્યાત લોકોના દબાણો પણ હટાવવામાં આવ્યા છે। તો ઓપરેશન ક્લીનઅપ હજુ પણ યથાવત છે। આજે 5મો દિવસ છે અને જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પોરબંદરમાં ડિમોલિશનની કામગીરીના વિરોધમાં રસ્તા પર ઉતરેલા ટોળા સામે આખરે પોલીસ એક્શનમાં આવી છે। પોલીસ સાથે કરેલ ઘર્ષણને મુદ્દે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટોળામાં રહેલા 125 વ્યક્તિના નામજોગ તેમજ ટોળામાં રહેલ 1,000 જેટલા લોકો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધાયો છે। ખાપટની સરકારી કર્મચારી સોસાયટી નજીક પોલીસ દ્વારા ટોળા પર પથ્થરમારો કરવામાં આવતા બંદોબસ્તમાં રહેલ 5 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા। ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા 3 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। પોરબંદરમાં ડિમોલેશનની કામગીરીને લઈને જે રીતે પોલીસ અને ટોળો જે આમને સામને આવી ગયું હતું, ત્યારબાદ ટોળા વિરુદ્ધ પોલીસ દ્વારા જે 125 વ્યક્તિઓના નામજોગ તેમજ 800થી વધુ જે લોકોનો છે ટોળા, જે અજાણ્યા શખ્સો, તેમના વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો સાથે જ પોલીસ દ્વારા જે તકેદારીના ભાગરૂપે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી પણ પોલીસની મદદ લેવાય છે। તો સાથે જ આ જે મેમણવાળા સહિતનો જે વિસ્તાર છે ત્યાં જે પોલીસ દ્વારા જે સઘન જે કોમ્બિંગ તેમજ ફ્લેગ માર્ચ સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે હાલમાં પણ જે પોલીસ છે તે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેમજ ટોળા છે તે એકત્રિત ન થાય તે માટે જે તમામ તકેદારી છે તે લઈ રહી છે અને ફ્લેગ માર્ચ સહિત જે કોમ્બિંગ છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।